ચિંતાજનક છે કારણ કે આ પરિસ્થિતિ લગ્નના સમય દરમિયાન થઈ હતી તો મહેસાણાથી કેતન પર જોડાઈ ગયા છે કેતન આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું શું કારણ રહ્યા કોણ હતા અજાણ્યા શખ્સો પોલીસ તપાસમાં વધુ શું જાણકારી ચોક્કસ સીધા જણાવી દઉં કે મહેસાણા શહેરમાં રોહિત સમાજના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં ક્યાંક ને ક્યાંક જે અજાણ્યા ઈસમો દ્વારા લગ્નમાં જે ખુરશીઓ હોય છે ઉછળવાની જે ઘટના હોય છે તે જોવા મળી છે મહેસાણા શહેરના કસબાથી કુકસ રોડ વચ્ચે આ જે સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા અજાણ્યા ઈસમો દ્વારા આ ઉત્પાદ જે હોય છે મચાવવામાં આવ્યો છે એકબીજા ઉપર જે ખુરશીઓ હોય છે તે ઉછાળવામાં આવી હતી સમૂહ લગ્નમાં અજાણ્યા ઈસમોની તોડફોડ મામલે હાલમાં આ જે મામલો હોય છે મહેસાણા શહેર એ પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસ દ્વારા હાલમાં આ અંગે તપાસ શરૂ કરી છે પોલીસ હાલ આ અંગે જે બંને પક્ષો હોય છે તેને સાંભળી રહી છે અને હાલમાં જે પોલીસ કાર્યવાહી અને તેમજ જે પોલીસ ફરિયાદ હોય છે તે નોંધવાની શરૂઆત કરી છે ટૂંકા સમયમાં જે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ જશે અને આગળની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે જી કેતન જે લોકો ઘૂસી ગયા હતા એ લોકોનું શું કહેવું છે અથવા તો જે લોકો એનો શિકાર રહ્યા છે કેટલા લોકો જાગ્રસ્ત થયા કયા કારણોથી આ બંને જૂથ સામસામે આવી ગયા હતા કયા મામલે આ જે લોકો સામ સામે આવ્યા છે તેનો પર તો હજી સુધી કોઈ ચોક્કસ કારણ જે સામે નથી આવ્યું પરંતુ હાલમાં જે બંને પક્ષો હોય છે જે આ બે બંને પક્ષો હોય છે જે સામસામે આવ્યા હતા તે બંને પક્ષો જે જેના આગેવાનો હોય છે તે પોલીસ મથક પહોંચ્યા છે બંને લોકોની દલીલ લોકો કર્યા છે કે આ જે જે ઉત્પાદ હતી કે મચાવવામાં આવી હતી પોલીસે બંને જે પક્ષો હોય છે તેને સાંભળી રહી છે અને પોલીસ ફરિયાદ હાલ કરવામાં આવી રહી છે ચોક્કસી હાલની જો વાત કરવામાં આવે તો હાલ એવી કોઈ ઘટના સામે નથી આવી કે કોઈ ઘાયલ થયું હોય અને તેને સારવાર આપવામાં આવી હતી પરંતુ ચોક્કસથી આ જે મામલો છે તે ખૂબ જ ગંભીર કહેવાય છે કે કે અનેક જે સમૂહ લગ્ન થતા હોય છે પરંતુ આ જે પ્રશ્ન બન્યો છે એ ખૂબ જ ગંભીર કહી શકાય છે કે સૌથી વધારે મહત્વની વાત એ છે કે જ્યારે સમૂહ લગ્ન ચાલી રહ્યા હતા શું વરપક્ષ કે કન્યા પક્ષ વચ્ચેના આ લોકો હતા કે જેના કારણે થયું તે વિશે કોઈ પ્રાથમિક માહિતી આપણા સૂત્રો પાસેથી કોઈ જાણકારી મળી કે આ રીતે હુમલો કરવામાં આવ્યો સમૂહ લગ્ન એક સારું કાર્ય ચાલી રહ્યું હતું એ દરમિયાન ચોક્કસથી હજી સુધી કોઈ એકજ કારણ સામે નથી આવ્યું કે કે આ જે આ જે બે જે પક્ષો હોય છે તેના વચ્ચે કેમ અને કયા કારણોસર આ જે આવી જે બોલાચાલી થઈ જેના કારણે સમૂહલગ્ન ચાલુ સમૂહલગ્ન વચ્ચે જ આ રીતે એકબીજા પર ખુરશીઓ ઉછાળવાની પરિસ્થિતિ સામે આવી હતી પરંતુ હાલમાં બંને પક્ષો દ્વારા એકબીજા સામસામે ફરિયાદ નોંધાવવાની શરૂ નોંધાવવાની જે પ્રક્રિયા જો ચાલી રહી છે ટૂંક સમયમાં જે પોતપોતાની જે પક્ષો હોય છે તે સામસામે ફરિયાદ નોંધાઈ શકે છે આભાર કિન સમગ્ર માહિતી બદલ તો હાલમાં પોલીસ સ્ટેશન બંને થયો પરંતુ હતા કેટલાક લોકો આ માથાકૂટ દરમિયાન અલગ કરાવતા પણ જોવા મળ્યા શાંત કરાવતા પણ જોવા મળ્યા છે પરંતુ જાણકારી નથી કે કયા કારણોસર આ એકબીજા પર હુમલો કરવામાં આવ્યો ખુરશીઓ ઉછાળવામાં આવી પોલીસ સ્ટેશન બંને જૂથ પહોંચ્યા છે અને એકબીજા સમય ફરિયાદ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હવે વાત રાજ્યમાં રાજ્યના ત્રણ જિલ્લાઓમાં હીટવેવ ની આગાહી છે રાજકોટ સુરેન્દ્રનગર કચ્છમાં હિટવેવ વેવની આગાહી ફેબ્રુઆરીમાં પહેલી વાર ગરમીનું યલો એલર્ટ ઉનાળાની શરૂઆત પહેલા ગરમીએ તોડ્યું છે રેકોર્ડ ચાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન આગ જરથી ગરમી માટે રહેજો તૈયાર ચોવીસ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહી છે હાલમાં ગરમી માટે તૈયાર રહેવાની જરૂર પડશે તમામ અમદાવાદ અને ગુજરાતની જનતાએ ચાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન આગ જતી ગરમી માટે તૈયાર રહેવાનું માટે પણ કહેવામાં આવી રહ્યું છે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં આટલી ગરમી નથી હોતી છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે રાજકોટ સુરેન્દ્રનગર કચ્છમાં હીટવેવ ની આગાહી છે અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ બે ભાવનગરમાં પાંત્રીસ પોઈન્ટ નવ ગાંધીનગરમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ વડોદરામાં સાડત્રીસ પોઈન્ટ બે મહત્તમ તાપમાન છે આજનું જે તાપમાન છે તેની વાત કરી રહ્યા છે પાર અંત સુધીમાં જાય તો પણ નવાય નહીં આ તમામ મહત્વની વાત તે માટે છે કરીના અંત સુધીમાં ઠંડકથી જે ઘટાડો છે તેની શરૂઆત થતી હોય છે ઠંડીની ઘટાડાની શરૂઆત થતી હોય છે પરંતુ આટલી ગરમી ફેબ્રુઆરીમાં ક્યારેય પણ જોવા નથી મળી અને એના માટે જ હવામાન વિભાગ તરફથી પણ જણાવવામાં આવ્યું કે પચાસ વર્ષનો ગરમીનો રેકોર્ડ ફેબ્રુઆરીની અંદરનો તૂટ્યો છે હવે કયા કારણો છે તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે હવામાન વિભાગ તરફથી તેવી આશા રાખીએ પરંતુ હાલમાં અમદાવાદ આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે અત્યારમાં જે આંકડા છે તે પ્રમાણે સૌથી ગરમ શહેર જોવા મળી રહ્યું છે સૌથી વધારે મહત્વની વાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ આ તમામ શહેરો કે જ્યાં આગળ તાપમાન સતત વધતું જોવા મળશે હાલમાં એ જાણકારી છે કે યલ્લો અલર્ટ પણ આપવામાં આવ્યું છે જે પણ પચાસ વર્ષમાં પહેલી વખત જાહેર થયું છે ફેબ્રુઆરી મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર સામાન્ય રીતે ગરમીને લઈને કોઈ પણ આગાહી અથવા તો અલર્ટ કરવામાં નથી આવતા હોતા પરંતુ ગરમી એટલી વધી છે આ વખતે કે ફેબ્રુઆરીની અંદર જ યલ્લો અલર્ટ આપી દેવામાં આવ્યું છે ન્યૂઝ એટીન સમર્થા કચ્છથી મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે સીધા તેમની પાસે જે ઈશુ અને માહિતી મેળવીશું મેહુલ જે રીતની પરિસ્થિતિ છે કચ્છમાં હિટ વેવની આગાહી છે હાલમાં શું પરિસ્થિતિ છે કારણ કે ફેબ્રુઆરીની અંદર આટલી ગરમી ગુજરાતની જનતાને ને નથી પચાસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જી સિદ્ધાંત ચોક્કસથી વાત કરી તો છેલ્લા ચાર દિવસમાં સતત ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે લોકોને છે તે કાળઝાળ ગરમીનો છે તે અનુભવ કરવો પડે છે કચ્છની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ છે તે ગરમીએ તોડ્યો હતો હાલની વાત કરીએ તો હાલ પણ કચ્છમાં જે રીતે બપોરના સમયે લોકો છે તે ઘરની બહાર નથી નીકળતા કારણ કે જે રીતે ગરમી પડી રહી છે ત્યારે લોકોને મજબૂરન ઘરમાં રહેવાની ફરજ પડે છે ચોક્કસથી વાત કરીએ તો કચ્છનું જે ગઈકાલનું તાપમાન હતું તે આડત્રીસ આઠ ડિગ્રી છે તે નોંધાયું હતું તો હાલ જે રીતે ગરમી પડી રહી છે ત્યારે લોકો છે તે કાળઝાળ ગરમીમાં રીતસરના છે તે શેકાઈ રહ્યા છે અને ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા હવે ચોવીસ કલાકમાં આગામી જે રીતે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે ત્યારે લોકોને આનાથી પણ વધારે ગરમીનો છે તે અનુભવ કરવો પડશે જી સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ તો હાલમાં જે રીતે મેહુલે જણાવ્યું છે કચ્છની અંદર હજી પણ હાલાકીનો સામનો કરવો પડશે અન્ય સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે રાજકોટથી પરંતુ તે પહેલા અમે આપને જણાવી દઈએ કે કઈ રીતની ગરમીનો આ પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે સૌથી પહેલા વાત કરીએ અમરેલી કે જ્યાં આગળ ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી મહત્તમ તાપમાન ઓગણચાલીસ કચ્છમાં જે છે મહત્તમ તાપમાન છે કચ્છની અંદર બનાસકાંઠા ઉદયપુર દાહોદ અને ડાંગની પણ વાત કરી લઈએ છોટા ઉદયપુરમાં છત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી દાહોદમાં ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ડાંગમાં આડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી અને બનાસકાંઠામાં છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી જોવા મળી રહ્યું છે દીવ દ્વારકા ગાંધીનગર અને જામનગરમાં ક્રમશ ત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી જોવા મળી રહ્યું છે દ્વારકાની પરિસ્થિતિ અને જામનગરમાં સુરતમાં અડત્રીસ પોઈન્ટ ચાર વલસાડમાં અડત્રીસ ડિગ્રી અને અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં જે યલો અલર્ટ છે તેની અસર પણ જોવા મળી રહી છે રાજકોટ ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર હોય તે રીતે હાલમાં જાણકારી મળી રહ્યો છે હાર્દિક જે રીતે હિટ વેવ આગાહી અને એ પણ મધ્ય ફેબ્રુઆરીમાં મિડ ફેબ્રુઆરીમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે કે જ્યાં આગળ શરૂઆત માર્ચ એપ્રિલમાં ગરમીની થતી હોય છે શું કરશે રાજકોટવાસીઓ હવે એક તરફ પાણીની પણ કિલ્લતનો સામનો કરવો પડી શકે છે ચોક્કસથી રાજકોટમાં જે છે ઉનાળાની એક આક્રમક શરૂઆત થઈ ગઈ છે હું આપણે રાજકોટ શહેરના રાજમાર્ગના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે સામાન્ય દિવસોમાં જે છે અહીંથી મોટી સંખ્યામાં વાહનોની અવર થતી હોય છે પરંતુ અત્યારે જે રીતના તાપમાન છે એ સાડત્રીસ સાડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચવા આવ્યું છે ત્યારે લોકો પણ અત્યારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે આ રસ્તો જે છે એ જે શિયાળામાં ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં જે ટ્રાફિકથી ધમધમતો હોય છે તે પણ અત્યારે સૂનો નજરે પડી રહ્યો છે તો બીજી તરફ લોકો જે છે અત્યારે ઠંડા પીણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ શહેરમાં ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતમાં કે માર્ચ મહિના પહેલા અથવા બીજા અઠવાડિયામાં જે તાપમાન જે છે એ આડત્રીસથી થી ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચતું હોય છે પરંતુ આ વખતે ઉનાળાએ એક આક્રમક શરૂઆત કરી છે ખાસ કરીને ફેબ્રુઆરીનો અત્યારે આજે કહી શકાય કે બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે જ જે છે તાપમાન આડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું છે લોકોને પણ અત્યારે ભારે તાપથી જે છે ભારે પરેશાની થઈ રહી છે ખાસ કરીને હજુ શિયાળાએ વિદાય નથી લીધી ત્યાં જ હીટ વેવ આવી રહ્યો છે ત્યારે લોકો માટે પણ એક સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે જો અત્યારે આટલું તાપમાન છે તો ઉનાળો જ્યારે મધ્યમાં પહોંચશે ત્યારે શું સ્થિતિ છે ખાસ કરીને જે છે અત્યારે ભારે ગરમી પડી રહી છે અને અત્યારે લોકો પણ જે છે અત્યારે ભારે તડકાનો ભારે ગરમીનો પણ એક અત્યારે શિયાળામાં જ એહસાસ કરી રહ્યા છે જી સિદ્ધાર્થ હાર્દિક એક વધારે મહત્વની વાત છે રાજકોટવાસીઓ માટે પાણીને લઈને આશા રાખીએ કે આ વખતે પાણીની કિલ્લત ન થાય પરંતુ જો ઉનાળો અત્યારથી આવી ગયો છે ઉનાળાનો સમય હજી મુખ્ય જે સમય છે માર્ચ એપ્રિલ મે આવવાનો બાકી છે કઈ રીતનું આયોજન એના માટે છે શું તેને લઈને રાજકોટ માટે કોઈ રાહતનો સમાચાર હાર્દિક ચોક્કસથી જે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના મુખ્ય જળાશય આજી ડેમ ન્યારી ડેમમાં અત્યારે જે છે સૌની યોજનાની પાણી નર્મદાના નીર ઉપર આધારિત રાજકોટ શહેર થઈ ગયું છે ગયા વર્ષે ભારે વરસાદ પડ્યો હતો ડેમ ભરાઈ ગયા હતા આમ છતાં પણ ઉનાળાની શરૂઆત થતાં જ ડેમ ખાલી થઈ ગયા છે ત્યારે જે છે મહાનગરપાલિકા દ્વારા જ જે છે અત્યારે આ સૌની યોજના મારફતે જે પાણી ઠલાવવામાં આવી રહ્યું છે જો કે રાજકોટવાસીઓને આ વખતે સૌની યોજનાનો લાભ મળતા આ વખતે પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે કેમ કે આજી ડેમ ન્યારી ડેમ જે છે તમામ શહેરના મુખ્ય જળાશયો છે એ અત્યારે સૌની યોજનાથી લિંકઅપ થઈ ગયા છે અને તેમાં નર્મદાના નીર પણ ઠાલવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓ જે છે રાજકોટવાસીઓને અત્યારે પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે જો કે હજુ પણ શહેરના કેટલાક વોર્ડ એવા છે કે ત્યાં અત્યારે પાણીની અત્યારથી જ કકડાટ સામે આવી રહ્યો છે જેમ કે શહેરના વોર્ડ નંબર અગિયાર હોય જે છે સત્તર હોય અઢાર હોય આવા કેટલાક વોર્ડના જે અન્ય કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે પાણીની સમસ્યા સર્જાય છે આ પાણીની વધુ માહિતી માટે પરંતુ હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજકોટમાં દીવા અંધારા જેવી સ્થિતિ છે વધુ એક મહત્વના સમાચાર રાજકોટ પીએસઆઈ નશાની હાલતમાં જોવા મળ્યા છે

ત્યારબાદ વાત અહીંયાથી નથી અટકતી પીએસઆઈ વિજેન્દ્ર સિંહ જયારે દારૂ પીધેલી હાલતમાં હતા મીડિયાએ તેઓ પાસે જવાનો પ્રયાસ કર્યો આ વિડીયોને લઈને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું છે આ પીએસઆઈ સાહેબે વધુ માહિતી ફરી એક વખત હાર્દિક પાસેથી મેળવીશું અમારી સાથે જોડાયેલા છે હાર્દિક જે રીતની પીએસઆઈ સાહેબની આ પરિસ્થિતિ છે રક્ષક ભક્ષક બની ગયો દારૂ જેને પ્રોહિબિશન ને લઈ અને ગુનો નોંધવાનો તો એ ખુદ દારૂના નશામાં છે એ પણ ક્યાં પોલીસ કમિશનર કચેરીમાં

ન્યૂઝ એટીનના કેમેરામેને જ્યારે તેમનું કવરેજ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે પણ તેમને એક અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો અન્ય મીડિયા હતા તેમને પણ તેમની સામે પણ પોતાનો રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો હાલ અત્યારે આ જે પીએસઆઈ સાહેબ છે જેઓ નશામાં હાલત હાલતમાં હતા તેમને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી રહ્યા છે તેમની પણ જે છે અત્યારે અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સિધ્ધાર્થ સામાન્ય રીતે જે છે પોલીસ દ્વારા જે છે એવા દાવાઓ કરવામાં આવતા હોય છે કે જે દારૂ નથી વેચાતો નશા નશાબંધીની અનેક વાતો કરવામાં આવતી હોય છે પરંતુ આ નશાબંધીની વાતો ખુદ પોલીસ કમિશનર કચેરીમાં ખુલ્લી પડી છે એટલું જ નહીં ખુદ પોલીસ કમિશનર કચેરીની અંદર પીએસઆઈ પોતે દારૂ પીને આવ્યા હતા એસઆરપીમાં આજે જવાન છે ફરજ પ્રાથમિક સામે આવી રહી છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય સાથે શરમજનક બાબત પણ કહી શકાય કે જો પોલીસ દારૂ પીએ તો સામાન્ય લોકોનું શું થાય સામાન્ય લોકો ઉપર કોણ કાર્યવાહી કરે એ સૌથી મોટો સવાલ પણ અત્યારે અહીંયા ઉઠી રહ્યો છે જી હાર્દિક સૌથી વધારે મહત્વની વાત છે કે પીએસઆઈ સાહેબ પાસે દારૂ આવ્યો ક્યાંથી એક તરફ તમે એ વાત કરતા હો કે અમે સજ્જડ રાખ્યું છે ગુજરાતને દારૂ માંથી બચવા માટે તો પીએસઆઈ પાસે દારૂ ક્યાંથી આવ્યો શું આ પકડાયેલા દારૂ માંથી કટિંગ હતું અન્ય કોઈ વ્યક્તિ સાથે સેટિંગ હતું તે વિશે કોઈ વધુ માહિતી તેને લઈને કોઈ તપાસ ચોક્કસથી એ જ મામલે અત્યારે જે છે પ્રદીબન પોલીસ સ્ટેશનમાં અત્યારે આ જે પીએસઆઈની પૂછપરછ ચાલી રહી છે કે તેમની પાસે દારૂ આવ્યો એ ક્યાંથી આવ્યો તેમને પીધો કેવી રીતના અને નશો તેઓ ફરજમાં હતા તો તેમને કેમ કોઈ અટકાવ્યા નહીં આ વસ્તુ જ્યારે મીડિયા કર્મીઓ સામે આવ્યા એ પહેલાં પણ એમના સાથી પોલીસ કર્મચારીઓ અને સાથે મળ્યા હશે અનેક એ લોકો સાથે મળ્યા હશે તો એ લોકોને કેમ ખ્યાલ ન આવ્યો માત્ર મીડિયા કર્મીઓને જ કેમ ખ્યાલ આવ્યો એ સૌથી મોટો સવાલ છે સિદ્ધાર્થ રાજકોટમાં દારૂ પકડાવવા એ કોઈ મહત્વની મોટી બાબત નથી અગાઉ પણ

મહાશિવરાત્રી ને લઈ સોમનાથ માં હજારો લોકોએ કર્યા દર્શન ભક્તો દ્વારા બે હજાર ચારસો પંચાવન રુદ્રાભિષેક છેતાલીસ ધ્વજ પૂજા તેમજ ત્રેપન સોમેશ્વર મહાપૂજા કરાઈ તો ગત સાંજ સુધીમાં દિવસભર પંચોતેર હજાર ભક્તોએ સોમનાથ દાદાના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો જુનાગઢમાં નિર્વિઘ્ને મહાશિવરાત્રીના મેળાની થઈ પૂર્ણાહુતિ બોડી રાત્રે રવેડી નીકળ્યા બાદ ભવનાથ મંદિરના મુરગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મહાઆરતીને અંતે મેળો થયો પૂર્ણ એક દિવસનો ક્ષય હોવાથી ચાલુ વર્ષે પાંચને બદલે ચાર દિવસ યોજાયો મેળો અમદાવાદ મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયર ગુમ થતા ખળબળાટ ગુમરોહન મિસ્ત્રીની ચિઠ્ઠી સામે આવી એએમસીમાં કામનું ભારણ હોવાનું ચિઠ્ઠીમાં ઉલ્લેખ રોહનભાઈ પાસે હતી ઉત્તર પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકેની જવાબદારી એએમસી ઓફિસના ટેબલ પરથી મળેલી ચિઠ્ઠીમાં માતા પિતાના ઉલ્લેખ સાથે લખી માહિતી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો પણ ઉલ્લેખ ચિઠ્ઠી મળ્યા એએમસી તંત્રમાં ખળબળાટ પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ગુમ થયાની ફરિયાદ અમદાવાદના અમરેવાડીમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલના દરોડા અશ્વમેઘ સોસાયટીમાંથી એકસો છ બોટલ વિદેશી દારૂ અને પાંચ લિટર દેશી દારૂ ઝડપાયો કુલ બે લાખથી વધુના મુદ્દામાલ સાથે છ આરોપીની ધરપકડ ત્રણ વોન્ટેડ આરોપીની શોધખોળ રાજકોટના ઉપલેટામાં ડિજિટલ જુગારનો વીડિયો વાયરલ મુખ્ય બજારોમાં ખુલે આમ ડિજિટલ જુગારના વીડિયોને લઈને એમએલએ લલિત વસોયાના પોલીસ પર ગંભીર આક્ષેપ જુગારના હાટડાઓ બંધ કરવા માટે માંગ કરી ન્યૂઝીન ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું મહેસાણાના કડી જૂથ ચાંદ માં મોડી રાત્રે એક જ કોમના બે જૂથો વચ્ચે ઘાતક હથિયારો સાથે હુમલો અથડામણ માં એક યુવકનું મોત નીપજ્યું પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વૃદ્ધ ને પીએમ અર્થે ખસેડ્યો ચાંદરડાના મોડી રાતના બનાવ બાદ સ્થિતિ વણસી હત્યાને પગલે લોકોના ટોળાએ કર્યો વિરોધ રોષે ભરાયેલા ટોળાએ પોલીસની હાજરીમાં જ પથ્થર મારો અને પિકઅપ ડાલામાં કરી તોડફોડ

બે વાગે પ્રતિક ધરના પર અમે ત્રણેય ધારાસભ્યોની આગેવાની હેઠળ પશુપાલકો બેસવાના છે તરફ મહેસાણામાં રોડ ઉપર કાર સળગાવવાનો બનાવ વડનગરના બસ સ્ટેન્ડ રોડ ઉપર રોંગ સાઈડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી ત્યારે વડનગર નગરપાલિકાના ફાયર ફાઈટરે કાર પર કાબુ મેળવ્યો હતો તો આ આગ શોર્ટ સર્કિટથી લાગ્યો હોવાનું અનુમાન છે

વિધાનસભામાં સાંજે છ વાગે મળશે બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ પાટીલ રહેશે હાજર નવનિયુક્ત હાજર રહેવા અને બજેટમાં ચર્ચામાં ભાગ લેવા માટે કરશે આ તરફ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વેરાનો વિરોધ થયો છે કોંગી નગર સેવકોને સાથે રાખી લોકોએ આક્રમકતા સાથે વિરોધ નોંધાવ્યો ચાલુ વર્ષના બજેટમાં કરવેરામાં વધારો જીતતા સ્થાનિક લોકો હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો ટાઉન હોલ બહાર પોલીસ કડકી દેવાતા સ્થાનિકો બહાર જ બેસી ગયા અને સામાન્ય સભા પહેલા કમિશનરનો ઘેરાવ કરી પાણી વેરો મિલકત સહિતનો વેરો પાછો ખેંચવા માંગ કરી અમને જે પાણીના પૈસામાં વેરો વધાર્યો છે ને એ અમને મંજૂર નથી અમારા સામે પૈસા નીકળે છે છેલ્લા દસ વર્ષના અમને એક પાણી આપે છે અને પૂરું પૂરા પૈસા લે છે જે ઘરમાં વેરો વધાર્યો વ્યાજ માફી કર્યું અમે આવકારીએ છીએ અભિનંદન આપીએ છીએ લોકોને પણ ચાલીસ હજાર કરી અને પછી એમ કે પાંચ હજાર માફ બીજા ત્રીસ હજાર આપો હવે આ પાંચ હજાર સાત હજાર કમાવા વાળા વ્યક્તિ ત્રીસ ત્રીસ હજાર ક્યાંથી આપે બીજા નંબર માં વેરો જોઈ છે વધારો છે તમે તમે સામે આપો આટલું ગટરનું પાણી આપે છે એટલે અમને હવે રોજ પાણી જોઈએ છે રોજ પાણી જોઈએ છે ને રોજ પાણી જોઈએ છે અને છેલ્લા દસ વર્ષમાં જે એકત્ર પાણી લીધું છે ને એના પૈસા અમારા પૂરેપૂરા લીધા છે ને એ પૈસા અમને વ્યાજ સહિત પાછા આપો

તરીકે ચૂંટાઈને આવ્યા બાદ અનેક અસમંજસની સ્થિતિ તે પણ હતી કે શું એક નવા ડેપ્યુટી મેયરની જરૂર છે રાજકોટને એક ધારાસભ્ય તરીકેની જવાબદારી ડોક્ટર દર્શિતા શાહ પાસે છે ત્યારે તેઓને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પક્ષનો આ આદેશ છે ડેપ્યુટી મેયર પદેથી ડોક્ટર દર્શિતા શાહે રાજકોટના રાજીનામું આપ્યું છે આપઘાત કરવા માટે મજબૂર કરનારા ઇસ્પોની તાત્કાલિક અસર થી ધરપકડ કરવામાં આવે તેવી માંગ સુરતમાં લોહાણા સમાજે કરી છે લોહાણા સમાજે રસ્તા પર ઉતરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે ધમકી મારી નાખવાની ધમકી આપતા હતા ખરા પરિવારને અમે મારી નાખશું આવી ધમકી હતી એટલા માટે માણસ મજબૂર થઈને એણે જે આત્મહત્યા કરી છે એને ન્યાય મળવો જોઈએ અત્યાર સુધી સરકારે કોઈ એની ઉપર પગલાં લીધા નથી મોટા ગજાના માણસો હોય તો એવું જરૂરી નથી કે એને કંઈ એની ઉપર કંઈ આવે નહીં સરકાર શ્રીએ બહુ મહત્ત્વથી લીધી બહુ મહત્વ રીતે લીધી નથી તો એના માટે અમે લોકો આજથી કલેક્ટર શ્રીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ એનું કારણ એ છે કે દસ દિવસ મહિના એના આઠ દિવસ પછી તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે પણ હજી કોઈ ધરપકડ હજી કોઈ ધરપકડ કરવામાં આવી નથી તો ચક સાહેબને હજી એના પરિવારને અમારા લોણા સમાજને જે અન્યાય થયો છે એ માટે અમે લોકો આજ પહેલે અમારી શરૂઆત છે કે જે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ પાલનપુરના રામપુરા ચોકડીથી આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી જંગલ જમીનના કબજા અને જંગલ પર પોતાના અધિકારને લઈ આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતર્યા કલેક્ટર કચેરી સુધી લઈ કરી સુરતના અમરોલી વિસ્તારમાં ગેંગ વોરની ઘટના મની લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો આ ગેંગ વોરના પગલે પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો તો હાલમાં અમદાવાદમાં બાળ સાયન્સની આ મહત્વની પરીક્ષાના અગિયાર દિવસ ચાલશે તેને લઈને પણ સમાચાર મળી રહ્યા છે તેની પર સૌથી પહેલા નજર કરી લઈએ હાલમાં જાણકારી મળી છે તે પ્રમાણે ધોરણ બાર સાયન્સની પરીક્ષા અગિયાર દિવસ ચાલશે પરીક્ષાના ગુણ ઓનલાઈન બોર્ડને મોકલવામાં આવશે શાળામાં બે તબક્કામાં લેવાઈ શકે છે પરીક્ષા બે માર્ચ સુધી પણ બોર્ડ વેબસાઇટ પર આ તમામની તૈયારી કરશે દાહોદના લીમખેડાના પાલલી ખાતે રહેતા રમતવીર પરિવારના પતિ પત્ની અને પુત્રએ નેશનલ એથ્લેટિક્સમાં ભાગ લઈ પાંચ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવ્યા તાજેતરમાં રાજસ્થાનના અલવર ખાતે યોજાયેલી સત્તરમી નેશનલ એથ્લેટિક્સમાં કમળાબેન સોમાભાઈ તેમજ તેમના નાના પુત્રએ ભાગ લીધો હતો જેમાં

અમે માં દીકરાએ ભાગ લીધો હતો તેમાં મેં વોકિંગની અંદર સિલ્વર મેડલ મેળવેલ છે અને હવે નેક્સ્ટ ટાઈમ અમે ઇન્ટરનેશનલ મેડલ મેળવવાના સો ટકા પ્રયત્ન કરીએ છીએ ત્યારે મેં નડિયાદ ખાતે પણ ભાગ લીધો હતો એમાં પણ મારો ફર્સ્ટ નંબર છે અને રાજસ્થાનના અલવર મુકામે પણ મેં ભાગ લીધો છે એમાં સો મીટર બસો મીટર અને પાંચ કિલોમીટરમાં પણ મારો ફર્સ્ટ નંબર છે હવે પછીના ઉત્તરાખંડમાં જવાનું છે ત્યાં પણ મારો ફર્સ્ટ નંબર આવે એવી આશા હું રાખું છું રાજસ્થાન રાજસ્થાન રમવા ગયો છું ત્યાં મને બે મેડલ મળ્યા લાંબી કૂદ અને બેસો મીટર દોડમાં સમાચારોમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે